એક નાની એવી 13 વર્ષની બાળિકા, બહુ મજાની વાત છે સાંભળજો, શંખેશ્વરની બાજુમાં એક નાનું ગામ, 13 વર્ષની નાની એવી બાળિકા, વર્ષો પહેલાની વાત છે, થોડાક વર્ષો પહેલાની વાત છે, એ 13 વર્ષની બાળિકા એ ગામમાં રહે. એ વખતે છે ને શંખેશ્વરમાં પૂજારીઓએ હડતાલ કરેલી, એટલે પૂજારીઓ કોઈ શંખેશ્વર દાદાની પૂજા સેવા કંઈ ન કરે, એટલે કે અહીંયા આગળ આપણે ગિરિરાજ સેવા કરીએ. એ વખતે એવું નક્કી કર્યું શંખેશ્વરની આજુબાજુના ગામવાળાઓએ કે દરરોજ એક ગામનો વારો, અમુક ટાઈમે આ ગામવાળાએ ભગવાનની પૂજા સેવા કરવા જવાનું, બધું ભગવાનનું કરવાનું, એવી રીતે વ્યવસ્થા ગોઠવેલી. એમાં એક ગામનો નંબર આવ્યો અને ગામમાંથી દરેક ઘરમાંથી મિનિમમ અમુક જણાએ જવાનું એવો નિયમ. હવે થયું એવું કે ગામમાં એ દીકરીના ઘરના જેટલા લોકો હતા એ કોઈક લગ્ન પ્રસંગે જવાનું હશે, એ દીકરી ઘરે હતી, એટલે બધાએ વડીલો એમ કીધું કે જો આપણા ગામનો વારો આવે ને એટલે બધા શંખેશ્વર દાદાની ભક્તિ કરવા સેવા કરવા જાય ને એમાં તારે જવાનું, હો આપણે નાના છોકરાને કહીએ ને એવી રીતે કીધું. 13 વર્ષની બાળિકા એ થોડી એકલી જવાની છે, પણ એમ કીધું કે તારે શંખેશ્વર દાદાની ભક્તિ કરવા સેવા કરવા જવાનું, પૂજા સેવા કરવા જઈશ ને? તો કે હા હું જઈશ. એને બહુ આનંદ કે મને શંખેશ્વર દાદાની ભક્તિ કરવાનો, પૂજા કરવાનો ભાવ લાભ મળશે. હવે એ જમાનાની અંદર કૂવાની અંદર પાણી ભરવા કુએ જવું પડે, એટલે ઘરથી ઘણે દૂર કૂવો હશે, કૂવામાં ગઈ એકલી હશે, ઘરમાં કોઈ નહીં હોય, કૂવાની અંદર પાણી ભરવા ગઈ ને કૂવામાં બહુ નાની 13 વર્ષની બાળિકાઓ શું કરી શકે, કૂવામાંથી પાણી કાઢતી હતી અને એનો હાથ લપસ્યો, બાલદીનું વજન વધારે, ઉંચકી ન શકી અને કૂવામાં ધસી ગઈ. આખી 13 વર્ષની દીકરી કૂવામાં પડી, જેવી કૂવામાં પડી તરત જ એના મોઢામાંથી નીકળ્યું શંખેશ્વર દાદા, તરત નીકળ્યું. નૌકાર મંત્રનું સ્મરણ કરવા લાગી, મનમાં ને મનમાં શંખેશ્વર દાદાને યાદ કરવા લાગી, અને જેવી કૂવામાં પડી ભીની થઈ ગઈ કૂવામાં, પણ જેવી આંખ ઉગડી ને તો શંખેશ્વર દાદાના દરબારમાં. સત્ય હકીકત સત્ય ઘટના આજે દીકરી જીવે છે. એ દીકરી 13 વર્ષની દીકરી શંખેશ્વર દાદાના દરબારમાં ભીના કપડે ઊભી હતી, ભીના કપડે કૂવામાંથી ભીના કપડે શંખેશ્વર દાદાના દરબારમાં ઊભી હતી એ દીકરી, 13 વર્ષની દીકરી. આ ચમત્કાર સત્ય હકીકત કહું છું, એ દીકરીએ દીક્ષા લીધી મોટી, થોડાક મોટી ઉંમરની થઈ, 18-19 વર્ષની ઉંમરે એ દીકરીએ દીક્ષા લીધી. આજે એ દીકરીના શિષ્યાઓ લગભગ 400-500 છે, શિષ્યા પ્રશિષ્યા, અને આજે પણ એ સાધ્વીજી ભગવંત વિદ્યમાન છે. લબ્ધી સુરી સમુદાય સાધ્વીજી ભગવંત, પ્રવૃત્તિની સાધ્વીજી ભગવંત જીતેન્દ્રા શ્રીજી મહારા સાહેબ આજે પણ 93 વર્ષની ઉંમરે આજે પણ હયાત છે, આજે જીવે છે. સત્ય ઘટના. આ જ્યારે ચંદ્રાવતી બેન નો પ્રસંગ મેં સાંભળ્યો ને કે હું શંખેશ્વર દાદાને મળીને આવી, ત્યારે મને એ પ્રસંગ યાદ આવી ગયો કે આવું બને, દાદા પ્રત્યેનો અગાધ પ્રેમ હોય, દાદા પ્રત્યેની અગાધ શ્રદ્ધા હોય, અગાધ દાદા પ્રત્યેનો શ્રદ્ધાભાવ હોય તો આવું બને. પ્રેમ છે ને એવી વસ્તુ છે, પ્રેમનો અર્થ ખબર છે, પ્રેમનો અર્થ ખબર છે, બહુ મજાનો છે. બારખડીમાં એક અક્ષર છે હું 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 હો, પછી આમ બારખડીનો સૌથી વાંકામાં વાંકો અક્ષર હોય ને તો હું, જોઈ લ્યો સૌથી વાંકામાં વાંકો, હ આમ જાય પછી આમ પછી પાછું આમ, સૌથી વાંકામાં વાંકો અક્ષર હું. હું હોય ને જ્યાં હું આવે ને હું, ત્યાં સમજવાનો સ્વાર્થ છે, અહીંયા બીજું કઈ ન તકે, જ્યાં હું આવે મારું 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 હું 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 ત્યાં સ્વાર્થ છે. હું પ્લસ તું આવે, હું પ્લસ તું, હું ખરી તું ખરી, પણ મારું અસ્તિત્વ હોય તો તું, બાકી નહીં. એટલે હું પ્લસ તું આવે ને ત્યાં સમજવાનું રાગ છે, અને જ્યાં હું નીકળી જાય માત્ર તું આવે ને સમજવાનું નિર્મળ પ્રેમ છે.